હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 14 માર્ચના તમામ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કઈ ગતિના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. વિડીયો સારો લાગે, મજા આવે તો લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો આપના મિત્રો સાથે, અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. સ્ટાર એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો ટેલિગ્રામ એપમાં પણ આ રીતે સર્ચ કરી શકો છો, અને વોટ્સએપ ગ્રુપ માટે પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વિડીયોની તમામ પીડીએફ myjovtcareer.com વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકો છો. 8 માર્ચ સુધીની પીડીએફ અવેલેબલ છે, બાકીની જ્યારે પણ અવેલેબલ થશે વિડીયોમાં જણાવી દઈશ. શરૂ કરીએ આજના 14 માર્ચના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, વિશ્વ કિડની દિવસ એની ઉજવણી ક્યારે થઈ હતી? વિશ્વ કિડની દિવસની ઉજવણી થઈ હતી 12 માર્ચના રોજ, બરાબર? તો ઓપ્શન એ આપણો આન્સર છે. હવે દર વર્ષે આ વિશ્વ કિડની દિવસ છે, બરાબર, એ 12 માર્ચે ઉજવાય છે? તો કે ના, બરાબર, દર વર્ષે 12 માર્ચે નથી ઉજવાતો. દર વર્ષે ક્યારે ઉજવાય છે? માર્ચ મહિનાનો જે બીજો ગુરુવાર આવે છે, બરાબર, ત્યારે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગયા વખતે હતો 14 માર્ચે, આ વખતે છે 12 માર્ચે, બરાબર. તો દર વખતે માર્ચ મહિનાનો જે બીજો ગુરુવાર છે, બરાબર, એ ઉજવાય છે વિશ્વ કિડની દિવસ તરીકે. હવે સૌથી પહેલી વખત આ વિશ્વ કિડની દિવસ છે એની ઉજવણી ક્યારે થઈ હતી? સૌથી પહેલી વખત થઈ હતી વર્ષ 2006માં, અને આ વખતની વર્ષ 2020ની વિશ્વ કિડની દિવસની થીમ શું છે એ પણ યાદ રાખજો. આવી થીમ જે આવા દિવસો હોય એની ખાસ પૂછાતી હોય છે. કિડની હેલ્થ ફોર એવરીવન એવરીવેર, ફ્રોમ પ્રિવેન્શન ટુ ડિટેક્શન એન્ડ ઇક્વિટેબલ એક્સેસ ટુ કેર. થોડીક લાંબી છે, પરંતુ તમારી પરીક્ષા માટે યાદ રાખવી પડશે, કેમ કે પરીક્ષામાં આવા જ દિવસોની થીમ પૂછતા હોય છે. હવે અત્યાર સુધીના માર્ચ મહિનાના અગત્યના દિવસો ફટાફટ ચર્ચા કરી લઈએ. તો અત્યારે આજની તારીખ છે 14 તારીખ, તો 14 તારીખ સુધીની અંદર જેટલા પણ આપણે અગત્યના દિવસો જોયા, બરાબર, એ ફટાફટ ચર્ચા કરી લઈએ. અહીંયા કરેક્શન કરી લેજો ફ્રેન્ડ્સ, અહીંયા 14 માર્ચ નહીં પરંતુ 12 માર્ચ, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોયેલું હતું 1 માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ, અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે. ત્યાર પછી 1 માર્ચે બીજો પણ એક અગત્યનો દિવસ હતો, શૂન્ય ભેદભાવ દિવસ, જેને અંગ્રેજીમાં કહીએ તો ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે. ત્યાર પછી 1 થી 7 માર્ચ છે એને રાષ્ટ્રીય જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવાયું હતું, અને 4 થી 10 માર્ચ છે એને રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવેલું હતું. આ સિવાય 3 માર્ચે પણ 2 અગત્યના દિવસો હતા, વિશ્વ વન્યજીવ દિવસ એ પણ પૂછાય તો 3 માર્ચ, અને રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ એ પણ 3 માર્ચે. ત્યાર પછી વાત કરીએ તો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ એની ઉજવણી ક્યારે થઈ હતી? રાષ્ટ્રીય સુરક્ષા દિવસ આવે 4 માર્ચ. ત્યાર પછી જન ઔષધિ દિવસ 7 માર્ચે ઉજવેલો હતો, અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બધાને આવડે 8 માર્ચ, અને 12 માર્ચ દાંડી યાત્રા, જે આપણે આજના વિડીયોમાં પણ થોડી ઘણી એના વિશે ચર્ચા કરશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યરનો એવોર્ડ કોને આપવામાં આવેલો છે? સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર આ એવોર્ડ આપવામાં આવેલો છે પીવી સિંધુને. તો ઓપ્શન ડી આપણો આન્સર છે, પીવી સિંધુ. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જ હાલમાં સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યરનો એવોર્ડ અપાયો છે પીવી સિંધુને. આ સિવાય બેસ્ટ ક્રિકેટ પ્લેયર ઓફ ધ યરનો જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એવોર્ડ આપવામાં આવેલો છે, બેસ્ટ ક્રિકેટ પ્લેયર ઓફ ધ યર એ આપવામાં આવેલું છે રોહિત શર્માને. ત્યાર પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા થોડા ઘણા મહત્ત્વના એવોર્ડ છે એ તમને અહીંયા જણાવી દઉં. બેસ્ટ મેન્ટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવેલો છે પુલેલા ગોપીચંદને, બેડમિન્ટનના કોચ છે. ત્યાર પછીની વાત કરીએ તો બેસ્ટ કોચ ઓફ ધ યરનો એવોર્ડ કોને આપવામાં આવેલો છે? જસપાલ રાણા, જે શૂટિંગના કોચ છે. ત્યાર પછી ટીમ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવેલો છે પુરુષની હોકી ટીમને, અને બીસીસી દ્વારા પણ તાજેતરમાં બીબીસી દ્વારા પણ તાજેતરમાં સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો એવોર્ડ કોને આપવામાં આવેલો છે? પીવી સિંધુને. તો પીવી સિંધુને આ બે એવોર્ડ મળેલા છે, એક તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યરનો,
અને બીબીસી દ્વારા આપવામાં આવેલો છે સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો. તો આ બંને અગત્યનું છે. ખાસ નોટ્સ બનાવતા હોય તો તમામે તમામ નોટ્સમાં લખતા રહેજો. નેક્સ્ટ, તાજેતરમાં દાંડી યાત્રા દિવસ અથવા તો દાંડી માર્ચ જેને કહીએ છીએ આપણે, તો એની ઉજવણી ક્યારે થઈ હતી? 12 માર્ચ, બધાને આવડે જ છે બરાબર. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ પોતાના 78 સાથીદારો સાથે આ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. તો અહીંયા તમે ઓરિજિનલ પિક્ચર જોઈ શકો છો દાંડી યાત્રાનું, મેં ઓફિશિયલ વેબસાઇટ જે છે બરાબર એમાંથી જ લીધેલું છે. તો કેવું સરસ મજાનું ચિત્ર છે. હવે તો 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ છે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડી યાત્રા છે બરાબર એનું આયોજન કરેલું હતું. બધાએ તમે હિસ્ટ્રીમાં સ્ટડી કરેલું જ છે એટલે વધારે આપણે ડિટેલમાં ચર્ચા નથી કરતા. હવે ક્યાંથી કરેલું હતું એ અગત્યનું ને કેટલા સાથીદારો સાથે, તો 78 સાથીદારો સાથે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી બરાબર. 12 માર્ચ 1930ના રોજ 78 સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. 2 વ્યક્તિઓ પાછળથી જોડાયેલા હતા બરાબર, અને કુલ કેટલા થયા? 80 વ્યક્તિઓ પ્લસ 1 ગાંધીજી, એટલે કુલ આ આખા દાંડી સત્યાગ્રહ અથવા તો દાંડી માર્ચની અંદર કુલ કેટલા વ્યક્તિ છે? 81. અને તમે જે દાંડી સ્મારક જે છે બરાબર એની ઓફિશિયલ વેબસાઇટ પણ તમે જો જોતા હોય તો એમાં પણ 81 વ્યક્તિઓનું નામનો ઉલ્લેખ કરેલો છે. તો કુલ કેટલા વ્યક્તિ હતા? 81 બરાબર, 1 ગાંધીજી અને બાકીના 80 વ્યક્તિ બરાબર. જ્યારથી શરૂઆત કરી અમદાવાદના સાબરમતી આશ્રમથી ત્યાંથી કેટલા લોકો હતા? 78. 2 વ્યક્તિઓ પાછળથી જોડાયેલા હતા, તો ખાસ યાદ રાખજો. તો આ રીતે કુલ 80 વ્યક્તિઓએ જે નવસારી જિલ્લાનું દાંડી છે ત્યાં સુધી અમદાવાદના સાબરમતીથી પગપાળા ચાલી અને યાત્રા કરી હતી, જે દાંડી યાત્રા તરીકે ઓળખાય છે બરાબર. અને કેટલા કિલોમીટર અંતર કાપ્યું હતું એ પણ પૂછાણું છે ઘણી વખત પરીક્ષાની અંદર. તો 384 કિલોમીટર. કેટલું? 384 કિલોમીટર. અને કેટલા દિવસમાં પૂરું કર્યું એવું પૂછાય તો 24. અને કઈ તારીખે તેઓ દાંડી પહોંચ્યા હતા બરાબર એવું પૂછાય તો 6 એપ્રિલ 1930 બરાબર. તો 6 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચી અને ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરી અને આ દાંડી યાત્રા છે પૂર્ણ કરી હતી બરાબર. તો આટલી વસ્તુઓમાંથી યાદ રાખો. બાકી ગાંધીજી વિશે મેં અલગથી એક લેક્ચર બનાવેલો છે, એમાં ખૂબ જ ઘણું બધું આપણે ડિટેલમાં પણ ચર્ચા કરેલી છે. તો એ પણ જોવું હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને તમે એ વિડીયોને પણ જોઈ શકો છો. તાજેતરમાં કયા દેશે કોરોના વાયરસની રસી શોધવા અંગેનો દાવો કર્યો છે? આ દેશનું નામ છે ઇઝરાયલ. ઇઝરાયલે તાજેતરમાં જ રસી શોધી છે એવો દાવો કર્યો છે કોરોના વાયરસની, પરંતુ હજી આ રસી છે કોઈ પણ મનુષ્યને લાગુ નથી કરવામાં આવેલી. અત્યારે પરીક્ષણ ચાલી રહ્યું છે, જુદા જુદા પ્રાણીઓ ઉપર પરીક્ષણ કરવામાં આવે છે આ રસીનું, અને જો આ પરીક્ષણ સફળ થશે તો પછી મનુષ્ય ઉપર આ રસીને ટ્રાય કરવામાં આવશે બરાબર. હવે આ સિવાય બીજા પણ મેં તમને અગાઉ કહેતો જ રહું છું કે કોરોના વાયરસ રિલેટેડ તમે ડેઇલી જે પણ કાંઈ ન્યૂઝ આવે છે એક નોટ્સમાં લખતા રહ્યો, તમને લાસ્ટમાં રિવિઝન વખતે ખૂબ જ સારું પડશે. બે પ્રશ્ન તો કોરોના વાયરસમાંથી ગણી જ લેવાના આ તમારી આવનારી જેટલી પણ પરીક્ષાઓ છે એમાંથી. તો રોકડા માર્ક મળે એમ છે. તો કોરોના વાયરસને રિલેટેડ ડેઇલી તમે જે પણ કાંઈ ન્યૂઝ આવે છે લખતા રહેજો. હવે વાત કરીએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, એણે COVID-19 છે એના ટેસ્ટ માટે કુલ કેટલી લેબોરેટરી માટેનું લિસ્ટ જાહેર કર્યું છે? તો આપણે ભારતમાં કુલ 56 લેબોરેટરી છે જ્યાં આ કોરોના વાયરસનું છે કે નહીં એનું ટેસ્ટિંગ થશે બરાબર. તો અત્યારે આ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે અત્યારે 56 જેટલી લેબોરેટરીનું લિસ્ટ જાહેર કર્યું છે આખા દેશમાં. હવે બીજી મહત્ત્વની બાબત, આમાં હેલ્પલાઇન નંબર પણ એક આપેલો છે બરાબર. તો આ હેલ્પલાઇન નંબર છે બરાબર એ પણ તમારે ખાસ યાદ રાખવો જોઈએ. જો હું એક્ઝામિનર હોય તો આ પ્રશ્ન 100% પૂછું, કેમ કે એક મહામારી જાહેર થઈ ગઈ છે કોરોના વાયરસની WHO દ્વારા. તો તમને એટલીસ્ટ હેલ્પલાઇન તો ખબર હોવી જોઈએ બરાબર. તો 91 તો છે આપણો કન્ટ્રી કોડ છે, તમારે યાદ રાખવાનું છે આ 11-239-78046 બરાબર. 11-239-78046 તો ખાસ યાદ રાખજો કોરોના વાયરસ માટેની હેલ્પલાઇન નંબર છે.
બરાબર. અને અગાઉ તમે પાસ્ટના પેપર જોવો તો ક્યારેક ક્યારેક હેલ્પલાઇન નંબર પણ પૂછી રહે છે, અને આમાં તો 100% પૂછવો જોઈએ. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝ. સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝની અંદર, તાજેતરમાં નાગરિક ઉડ્ડયન પર વિંગ્સ ઇન્ડિયા 2020 પ્રદર્શનીનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં જ નાગરિક ઉડ્ડયન પર વિંગ્સ ઇન્ડિયા 2020 પ્રદર્શનીનું આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં આવેલું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવશે? વર્ષ 2020નો જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હશે ક્યારે હશે? 21 જૂન, બરાબર. તો આ કાર્યક્રમ છે જેમાં આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાર્ટિસિપેટ કરે છે, એ કાર્યક્રમનું આયોજન થશે લદ્દાખના લેહમાં. અને જે 2019નો હતો એ ક્યાં થયેલો હતો? ઝારખંડના રાંચીમાં, બરાબર. તો એ પણ યાદ રાખજો. ત્યાર પછીની વાત કરીએ તો તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 છે એને વૈશ્વિક મહામારી જાહેર કરી છે? તો અગાઉ જ હું બોલી ગયો, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેનું વડું મથક આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે, તો એમના દ્વારા તાજેતરમાં જ COVID-19 છે એને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી. ચલો, WHOની સ્થાપના ક્યારે થઈ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. WHO એની સ્થાપના ક્યારે થઈ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. બાકી પૂરું નામ તો બધાને આવડે, બરાબર ને. વર્ષ 2022ના મહિલા T20 વર્લ્ડ કપ એનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? 2022નો, બરાબર. 2022નો મહિલા T20 વર્લ્ડ કપ છે, બરાબર, એનું આયોજન કરવામાં આવશે સાઉથ આફ્રિકામાં. અને આ વખતે જીત્યું કોણ? ઓસ્ટ્રેલિયા. કેટલામી વખત જીત્યું? 5મી વખત, બરાબર. અને એક પ્રશ્નનો જવાબ હવે તમારે મને કહેવાનું છે. 2022નો તો થશે સાઉથ આફ્રિકામાં, 2020નો હાલમાં જ રમાણો, બરાબર, મહિલા T20 વર્લ્ડ કપ એ કયા દેશમાં રમાયો એ તમારે મને કહેવાનું છે, બરાબર. 2020નો મહિલા T20 વર્લ્ડ કપ, બરાબર, એ કયા દેશમાં રમાયો એ તમારે મને કહેવાનું છે. જીતેલું ઓસ્ટ્રેલિયા, 5મી વખત જીત્યું, અને 2022નો હવે આયોજન થશે સાઉથ આફ્રિકામાં. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા કોને હરાવેલું એવું પણ પૂછાય તો ભારતને, તો એ પણ યાદ રાખજો. કેન્દ્ર સરકારે કયા વર્ષથી સેનેટરી નેપકિન ડિસ્પોઝલ બેગ ફરજિયાત કર્યા છે? તો 2021થી ભારત સરકારે જે સેનેટરી નેપકિન ડિસ્પોઝલ બેગ છે, બરાબર, એ ફરજિયાત કર્યા છે. એટલે કે જે સેનેટરી પેડ મળે છે એની સાથે હવે ડિસ્પોઝલ બેગ પણ આપવું પડશે, બરાબર. અને ભારત સરકાર જે સેનેટરી નેપકિન આપે છે એ સેનેટરી નેપકિનનું નામ શું છે? સુવિધા સેનેટરી નેપકિન, બરાબર. તો એ પણ યાદ રાખજો, કદાચ ક્યારેક પૂછી લે. તાજેતરમાં નાડા દ્વારા પ્રાચી ચૌધરી પર ડોપિંગના કારણે પ્રતિબંધ લગાવાયો છે. તેઓ કઈ રમતના ખેલાડી છે? પ્રાચી ચૌધરી છે દોડની રમતના ખેલાડી. તાજેતરમાં હંસરાજ ભારદ્વાજ, તેમનું નિધન થયું, તેઓ કયા મંત્રાલય સાથે સંકળાયેલા હતા? તેઓ હતા કાયદા મંત્રાલય સાથે સંકળાયેલા, એટલે કે કાયદા મંત્રાલયના મંત્રી હતા, બરાબર. અને બીજું એમ પણ પૂછી લે કે તાજેતરમાં જ હંસરાજ ભારદ્વાજનું નિધન થયું, તેઓ કઈ પાર્ટીમાંથી હતા? તો યાદ રાખજો, કોંગ્રેસના હતા. તાજેતરમાં રામ વન ગમન પથ પરિયોજના આના નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી કયા રાજ્યની સરકારે આપી છે? તો ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી છે મધ્યપ્રદેશની સરકારે, બરાબર. રામ વન ગમન પથ પરિયોજના આના માટે ટ્રસ્ટ બનશે અને એને માટે મંજૂરી આપી છે મધ્યપ્રદેશની સરકારે. તાજેતરમાં મહિલા હોકી પ્લેયર ઓફ ધ યરથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? મહિલા હોકી પ્લેયર ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવેલા છે રાની રામપાલને. અને પુરુષોની વાત કરીએ તો પુરુષોમાં હોકી પ્લેયર ઓફ ધ યર સન્માનિત કરવામાં આવેલા છે મનપ્રીત સિંઘને. તાજેતરમાં CISFના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી? CISFના 51માં સ્થાપના દિવસની તાજેતરમાં જ ઉજવણી કરવામાં આવેલી હતી. સ્થાપના થઈ હતી 10 માર્ચ 1969ના રોજ. ઓકે, તો આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગેલો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો આપના મિત્રો સાથે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ગુડ નાઇટ, શુભરાત્રી.